ચાલો બાળકો, આજે આપણે યુકેજીમાં અલંકાર ગુજરાતી પગલું બીજું બરાબર તેમાં આપણે લેસન કરશું. ચાલો બાળકો, પેજ નંબર 3 ઉપર પગલું પહેલું બરાબર જો એમાં ઉપર સૂચના આપેલી છે, આપેલા ચિત્રનો મહાવરો કરો. આપેલા ચિત્રનો મહાવરો કરો એટલે જો આમાં એક ચોકલેટ આપેલી છે જે આડી મૂકેલી છે બરાબર, જેમ આપણે આડો લીટો કર્યો હોય ને એ પ્રમાણે ચિત્રમાં ચોકલેટ બધી આપેલી છે બરાબર, આમાં દેખાય છે તમને. તો આપણે દરેક ખાનામાં જ્યાં ટપકા આપેલા છે બરાબર ત્યાં આવા ચોકલેટના નીચે જે ટપકા આપેલા છે બરાબર, તે પહેલાં એક એક કરીને ચોકલેટમાં જોઈન્ટ કરવાના છે. આવી રીતે જો એને કહેવાય આડો લીટો. શું કહેવાય? આડો લીટો બરાબર. ધીરે 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 આવી રીતે સરસ મજાના દરેક ચોકલેટ નીચે લીટા કર્યા, એવી રીતે નીચે પણ આડા લીટાના ટપકા આપેલા છે. આપણે આવી રીતે સરસ મજાનો નીચેથી ઉપર સુધીનો લીટો કરવાનો છે. આમ જોઈ લો, ધીરે ધીરે ધીરે, કે આડો ઓડો લીટો કરવાનો નથી બરાબર. અને નીચેના ખૂણા ઉપરથી લો અને ઉપરના ખૂણા સુધી સરસ મજાના આડા લીટા કરવાના રહેશે. જે દરેક ખાનામાં ટપકા આપેલા છે ત્યાં એ પ્રમાણે લીટા ઘૂંટવાના છે બરાબર. આડું ઓડું ક્યાંય ઘૂંટવાનું કે લખવાનું નથી. જો આવી રીતે ધીરે 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 વારા પછી વારા એક એક કરીને સરસ મજાના લીટા ઘૂંટવાના રહેશે બરાબર. જો તેના પછી પણ ટપકા આપેલા છે તે આડા લીટીમાં ઘૂંટવાના છે. બરાબર, જો ઘૂંટાઈ ગયા સરસ મજાના. હવે આપણે શું કરવાનું છે, તેના પછી છેટ સુધીના બધાય ખાના ખાલી છે જો બરાબર, ત્યાં આપણે દરેક ખાનામાં આવી રીતે લીટા નીચેના ખાનાથી માંડીને ઉપર સુધીના લીટા દોરવાના રહેશે. ધીરે ધીરે વારા પછી વારા ઉપર જોવાનું કે આપણે આડો લીટો બરાબર થાય છે કે નહીં. નીચેના ખૂણાથી માંડીને છે ઉપરના ખૂણા સુધી આડો લીટો કરવાનો રહેશે. બરાબર, આવી રીતે દરેક ખાનામાં આપણે સરસ મજાના આડા લીટા કરવાના રહેશે. બરાબર, છેટ સુધી આખા પેજ ઉપર દરેક ખાનામાં આવી રીતે ઉપર મુજબ વારા પછી વારા આડા લીટા કરવાના છે. બીજી જગ્યાએ કે આડા ઓડા લીટા કરવાના નથી બરાબર. તે પછી પેજ નંબર 4 ઉપર જો જે મળદો ચાંદનો મામો હોય ને સી જેવું જો ત્યાં ખાનામાં આપેલું છે બરાબર. તો આપણે શું કરવાનું છે, તો બાજુના ખાનામાં
ટપકા દોરેલા છે સી જેવા, તે આપણે દરેક ટપકા ધીરે ધીરે ગૂંથવાના રહેશે. બરાબર આવી રીતે ધીરે ધીરે ધીરાતે જેમ તમે સી કરતા હો ને બીસીડીનો, એવી રીતે તમારે ટપકા ફૂટવાના છે. જો આવી રીતે ધીરે 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 ટપકારી નીચે ટપકા જે આપેલા છે દરેક ખાનામાં એ સરસ મજાના ગૂંથવાના છે. જે તમે સી લખતા હો ને જો ટપકામાં સી જેવો આકાર આપેલો છે તે દરેક ખાનામાં ગૂંથવાના બરાબર. પછી તેની નીચે પણ ટપકા આપેલા છે એ પણ આપણે સરસ મજાના ધીરે ધીરે ગૂંથવાના છે. આવી રીતે ટપકા ગૂંટાઈ ગયા પછી પછી નીચેના ખાનામાં કાંઈ પણ આપેલું નથી તો આપણે શું કરવાનું છે, જે ઉપર આડા સી જેવા છે ને ટપકા એ પ્રમાણે અહીંયા લખવાનું છે. જો આવી રીતે ધીરે ધીરે લખજો, ઉપર લખ્યું છે એ પ્રમાણે લખવાનું. બરાબર. હવે જે નીચે બધા ખાના ખાલી છે તેમાં પણ ઉપર મુજબ ધીરે ધીરે સી જેવો આકાર છેડ સુધીના ખાનામાં તમારે લખવાનું રહેશે. બરાબર. ચાલો તે પછી પેજ ઉપર 5 જો અડધો ચાંદમામો ડી આકારમાં આપેલો છે. બરાબર. તો પહેલાં આપણે એમાં શું કરવાનું છે, જે ટપકા ટપકા દ્વારા દર્શાવેલા છે તેને પહેલાં આપણે નિરાતે ધીરે ધીરે ટપકા ફૂટવાના રહેશે. જો આવી રીતે નિરાતે ધીરે 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 આવી રીતે જે ટપકા બધા આપ્યા છે ને ધીરે ધીરે બધા ફૂટવાના છે. ચાંદમામો છે ને પેલો સી આકારનો હતો, આ ડી આકારમાં છે. બરાબર. સરસ મજાના નિરાતે ગૂંટજો, આડા ઓળા ક્યાંય લીટા કરવાના નથી. બરાબર. પછીની 3 લાઇનમાં એવી રીતે ગૂંટવાના છે. તો નીચે પણ ગૂંટો સરસ ધીરે ધીરે. આવી રીતે વ્યવસ્થિત ટપકા ગૂંથવાના રહેશે.
મુટાઈ ગયા તમારા બધી લાઈનમાં ટપકા. હવે પછીના ખાનામાં કાંઈ આપેલું નથી તો ત્યાં શું કરવાનું છે? ત્યાં આપણે જે ટપકા આપણે જોઈન્ટ કર્યા ને એવી રીતે આપણે એને નીચે જોઈ જોઈને લખવાનું રહેશે. જો આવી રીતે ધીરે ધીરે આડું ઓડું લખવાનું નથી ક્યાંય. સરસ મજાનું ધીરે ધીરે લખવાનું રહેશે. જો આખી બુકમાં છેલ્લે બધાય ખાના ખાલી છે બરાબર, તો આપણે દરેક ખાનામાં ઉપર મુજબ લખવાનું રહેશે.